અને જે છે એ થવા પાછળના કારણો તો ઘણા બધા પણ હું તમારા માધ્યમથી લોકોને એ સૂચવવા માંગુ છું કે આ મુક્ત કઈ રીતે રહેવું ખાસ કરીને હાઈપરટેન્શન બે કારણો છે એક એક છે શારીરિક અને બીજું માનસિક અને ત્રીજી બાબત જે છે આબોહવા તો જે વ્યક્તિ પોતાના સ્વભાવમાં સુધારો લાવી શકે પોતાની માનસિકતામાં સુધારો લાવી શકે એવી વ્યક્તિ હાઈપરટેન્શનમાંથી મુક્ત રહી શકે જેમ કે વ્યક્તિએ પોતાના જીવનશૈલીમાં સુધારો કરી અને નિયમિત કસરત કરવી જોઈએ પ્રોટીનયુક્ત અને સારો હેલ્ધી ખોરાક લેવો જોઈએ ફાસ્ટ ફૂડથી દૂર રહેવું જોઈએ આ બધા રીતે વાતાવરણમાં દૂર કરવું જોઈએ અથવા તો એ વાતાવરણમાંથી મુક્ત થવું જોઈએ જે સિદ્ધાંત એવું કહે છે કાતો સ્ટ્રેસની સામે લડો અથવા તો ભાગી જાઓ બીજી બાબત એક એ છે કે માત્રને માત્ર એ લડો ભાગો ટેકનિક ઉપરાંત વ્યક્તિએ એ પણ જોવું જોઈએ કે પોતાનું સમાયોજન ક્ષેત્ર જે છે એ દિવસે ને દિવસે વધારવું જોઈએ પારિવારિક જે નાના મોટા ઝઘડા કે મનમુટાઓ છે એ ઓછા જોઈએ પોતાની મહત્વાકાંક્ષા ઓછી રાખવી જોઈએ પોતાના ઈગોને એ વધારે ને વધારે મોટો ન કરતા ઈગો ઇન્વોલ્વમેન્ટ એ ઘટાડવું જોઈએ આ બધી બાબતો જો કરવામાં આવે ને ખાસ કરીને પરિવાર સાથે એ સુમેળ ભર્યા વર્તનો કરવાથી આ આ પ્રકારના હાઈપરટેન્શનમાંથી આપણે મુક્ત રહી શકતા હોઈએ છીએ તો તમારા માધ્યમથી અપતકના માધ્યમથી હું દરેક જનતા વિનંતી કરું છું કે હાઇપરટેન્શનમાંથી મુક્ત રહેવા માટે વ્યક્તિએ પારિવારિક ભાવના સ્નેહ અને આ બધી બાબતો જો વધારવામાં આવે તો મને લાગે છે કે આ સત્તર મેને જે જે વિશ્વ હાઇપરટેન્શન દિવસ તરીકે આપણે ઉજવીએ છીએ એ સારી રીતે એ ઉજવી શક્યો એ ગણી શકાય આ સ્થિતિને હું એ રીતે જોઉં છું કે ખાસ કરીને યુવાનોની અંદર અધિરાય વધી ગઈ છે એક સહનશક્તિ હોવી જોઈએ એ એ એક પ્રકારની જે ધીરજ હોવી જોઈએ એ ધીરેજ એ ફાસ્ટ જે યાંત્રિકીકરણનો યુગ આવ્યો છે અને ફાસ્ટ કોમ્યુનિકેશન કારણે જે ધીરજ હોવી જોઈએ વ્યક્તિની અંદર એ ધીરજની અંદર એ ઘટાડો આવ્યો છે અને એને કારણે વ્યક્તિની અંદર એ નાની નાની બાબતની અંદર હાઇપરટેન્શન જે છે આવવાની સંભાવના એ વધી જતી હોય છે મનોવિજ્ઞાન ભવન એ જ છેલ્લા ખાસ કરીને આ સંશોધનનો મૂળ જે છે એ બીજું કોઈ નહીં પણ મારો મારો પારિવારિક ઇસ્યુ એટલે કે મારા મોટાભાઈને એક ખાસ કરીને બ્રેન આવ્યો અને બ્રેન પછી મને એવું લાગ્યું કે ભાઈ આની પાછળના કારણો શું તો એની પાછળના કારણો સંશોધતા સંશોધન કરતાં ખાસ કરીને મારી નજર સામે આવી હાઈપર ટેન્શન આવ્યું તો કે હાઈપર ટેન્શનને કારણે બે પ્રકારની શારીરિક જે ગંભીર બીમારી છે થાય છે એક હાર્ટ એટેક આવવાની સંભાવના વધી જતી હોય છે ને બીજું જે છે એ ખાસ કરીને બ્રેન આવવાની સંભાવના થતી હોય છે લિવરની અંદર પણ તકલીફ થતી હોય છે પાચનતંત્રની ગરબડ થતી હોય છે અને ચામડીને લગતા રોગો પણ થતા હોય છે એટલે આને ઘણા બધા પ્રકારની અસર થતી હોય છે એટલે એને કારણે આ સંશોધન હાથ ધર્યું અને ખાસ કરીને અમે સાતસો આઠસો લોકોને મળ્યા હતા પણ એમાં છસો ને એકવીસ જેટલા લોકોની પાસેથી એ અમને જે પ્રાપ્ય જવાબો છે એના આધારે આખા સર્વેનું એ તારણ કાઢ્યું અને સર્વેના તારણની અંદર એ આવ્યું છે કે પારિવારિક બાબતો ખાસ આવી છે કે સમાયોજનના પ્રશ્નો જે છે વ્યક્તિગત એકલતા છે અને ઊંઘ અને જીવનશૈલીની બાબતો છે આ બધાને કારણે વ્યક્તિની અંદર ખાસ કરીને હાઈપર એ આવતું હોય છે બની શકે કે મેં પહેલાં કીધું જીવનશૈલી જે છે જીવનશૈલી એ પણ આનું કારણ છે ખાસ કરીને મોબાઈલની અંદર જુદા જુદા પ્રકારની જે રીલ્સ આવતી હોય છે રીલ્સને કારણે શું બને છે તો કે એક રીલ્સ એવી આવી છે કે જે તમને એ આનંદ આપનારી છે એના પછીની બીજી રીલ્સ જે છે એ એ તરત એ તમને ક્રોધિત કરે એ પ્રકારની હોય છે તો આપણા ઇમોશન જે છે એ ઇમોશનની અંદર એ ગરબડ થતી હોય છે ચોક્કસ પ્રકારના ઇમોશનની અંદર આપણે હોઈએ છીએ ત્યારે આપણા જે ગ્રંથિઓ જે છે રસરાઓ જે છે એ ઝરતા હોય છે એ રસરાઓની જે શરૂઆત થઈ હોય ત્યાં બીજા પ્રકારનો આવેગ આવી છે જે એનાથી અલગ પ્રકારની હોય તો એને કારણે પણ જે આપણા માનસિક ગણમથલો છે આવતી હોય છે એટલે એમાં મોબાઈલ અને ખાસ કરીને જે લોકોની અંદર સોશિયલ મીડિયાનો જે ઉપયોગ વધ્યો છે એ પણ કારણભૂત હોઈ શકે છે